हेलो दोस्तों, मैं निशित कुमार पटेल, एडवाइजर ऑफ केयर इमिग्रेशन एंड वीजा सर्विसेज, एक दफा फिर हम आपके साथ जुड़े हैं। हमारे एक और पेरेंट्स जो यूके जाने वाले हैं, शैलेश भाई एंड जयाबेन पटेल, कड़ी एरिया, कड़ी कलोल, कड़ी एरिया से बिलोंग करते हैं और यूके अपनी डॉटर को मिलने के लिए जाने वाले है। केयर इमिग्रेशन ने उनका वीजा का काम करवाया, विजिटर वीजा। उनकी जर्नी केयर इमिग्रेशन के साथ कैसी रही, उनका एक्सपीरियंस कैसा था, कितने दिन में उनको वीजा मिला, डॉक्यूमेंटेशन वर्क में, ये जो शैलेश भाई है वो फार्मर फैमिली से बिलोंग करते हैं, केयर इमिग्रेशन ने उनको डॉक्यूमेंट चेकलिस्ट वगैरह कैसे तरीके से दिया, कौन से डॉक्यूमेंट्स उन्होंने वीजा के लिए रखे थे, ये सारी इंफॉर्मेशन लेंगे उन्हीं के साथ दोस्तों। लेकिन आगे का जो वीडियो रहेगा वो हमारी लोकल लैंग्वेज गुजराती में रहेगा, क्योंकि हमारे ये जो कस्टमर है वो गुजराती लैंग्वेज में कंफर्टेबल है, तो आगे का वीडियो हम गुजराती में चलाते हैं और वीडियो को आगे बढ़ाते हैं दोस्तों। शैलेश भाई केम छो? बस मजा मा। जया बहन, तमे हमारी कलोल ब्रांच में कड़ी रहो छो, कलोल ब्रांच में तमे रजिस्टर थया विजिटर वीजा माटे यूके ना, तो कड़ी नी अंदर पण घणा बधा वीजा एजेंट छे साहेब, है ना? अने એવું તો શું તમે સાંભળ્યું અથવા એવું શું લાગ્યું તમને કે ભાઈ ના કેરમાં ફાઇલ મૂકી? એટલે બે ત્રણ જણ ભાઈબંધ સર્કલ હતું કે તમે કડી કરતા કલોલ જો, કેરમાં એમનું કામ સારું હો, પ્લસ પોઈન્ટ મારો ભાઈબંધ છે ભરતભાઈ કરીને પ્રજાપતિ, એમનું બેબીનું કામ ઈકણ થયું, પછી એમનું એ મહિનો ફરીને આયા, એટલે ભરતભાઈ ને સલાહ લીધી કે તું કેરમાં જ જતો રે, બીજા તો કાગળિયોની ઓછી ખબર પડતી, બધી સલાહ છે, તમને થોડી કોમમાં સારું લાગ્યું અને મજા આવી, અને ભરતભાઈએ જે તમારા મિત્રએ તમને સલાહ આપી હતી, હા એવું હતું કે આરું ભાઈમંદે ઊંધી જગ્યાએ સલાહ આપી? સારી જગ્યાએ આલી, બેબીનું એમનું કોમ થયું એમનું, એ તો ફરીને આવી ગયા અને એમને ઓય જ કીધું કલોલ, એ બે વખત મારા અમારા માટે તો એ ઇમ્પોર્ટન્ટ છે કે એમણે જે અમારું રેકમેન્ડેશન આપ્યું હતું, તમને લાગ્યું કે ના ભાઈ બેસ્ટ કાગળ માં થોડાક હેરાન પરેશાન કર્યા હશે અમારી ટીમે કે ના આ જોઈશે જ, આ રીતે જ જોઈશે, આવું જ જોઈશે, આ તમારું નહીં ચાલે, કોમ બીજું સારું છે, બીજા ધક્કા ખવરાઈ કડીમાં અમે થાકી જઈએ અને અહીંયા અમને સારું અને રિઝલ્ટ મળ્યું તમને, રિઝલ્ટ કમ્પ્લીટ, અને જેવું મેં કીધું અહીંયા આગળ કે તમે એક પટેલ ફેમિલી એટલે ખેડૂત પરિવારમાંથી આવો છો, તો ડોક્યુમેન્ટેશન નું બધું થોડું વધારે તકલીફ પડી હતી, તકલીફ પડી પણ કોમ સારું લાગ્યું, કામ સારું લાગ્યું, કેવું છે? તો જયાબેન એક્સાઇટેડ છો દીકરીને મળવા માટે, હે ને? અને પહેલી વાર જશો યુકે? પહેલી વખત. તમારી દીકરી કયા વિઝા ઉપર છે ત્યાં? સ્ટુડન્ટ વિઝા ઉપર છે. વેરી ગુડ. અને તમે પહેલી વાર એને મળવા માટે જશો ત્યાં, રાઈટ છે? તો શૈલેષભાઈ, વધારે જો વાત કરીએ ડોક્યુમેન્ટની પ્રોસેસ ના બધું, તમે ફાઇલ મૂકી એના કેટલા દિવસની અંદર તમારા વિઝાનો જવાબ આવ્યો? જવાબ 70 દિવસે. અમે ખુશ છીએ અને તમને બંને બહુ જ બધી શુભકામનાઓ આપીએ છીએ કે તમે તમારી ડોટર જોડે જાઓ, મળો, લંડન ફરો, લંડન જોવો, તમારી ડોટર ની પ્રગતિ જોવો, અને સાથે કેયર ઇમિગ્રેશન ના પણ ખૂબ ખૂબ તમારા જેવા ક્લાયન્ટ્સ, કોંગ્રેચ્યુલેશન્સ શૈલેષભાઈ, તમારા જેવા ક્લાયન્ટ્સ મળતા રહે. અને આવી રીતના કડીથી આવેલા છે, કલોલ એરિયામાં અમારી બ્રાન્ચમાં રજીસ્ટર થયા હતા અને આજે આટલું સ્પેશિયલ વિડીયોઝ માટે ને બધા માટે સ્પેશિયલ આવ્યા, અમે ખરેખર તમને ખૂબ જ જયબેન કોંગ્રેચ્યુલેશન્સ, તમને પણ આભાર વ્યક્ત કરીએ છીએ અમારી આખી ટીમ બાજુથી. અને આવી જ રીતે केयर इमिग्रेशन के और वीडियो देखने के लिए इस चैनल को सब्सक्राइब कीजिए, अगर नहीं किया है तो लाइक और फॉरवर्ड करना भूलेगा मत दोस्तों. थैंक यू वेरी मच फॉर वॉचिंग द वीडियो.